જીવની અંદર સદંશ છે, ચિદંશ છે, આનંદ અંશ જે તિરોહિત થઈ ચૂક્યો છે, એ ધીરે ધીરે આ શુદ્ધાદ્વૈત વિચારની અનુસાર એ આનંદ જે તિરોહિત થઈ ગયો છે, આનંદને ફરીથી પ્રાપ્ત કરી લે છે. એને જ શુદ્ધાદ્વૈત, શુદ્ધ ચ અદ્વૈત, એ સચ્ચિદાનંદ રૂપ એ જીવ બની જાય છે. તો બ્રહ્મ જગત જીવ માયા ના સ્વરૂપનું વર્ણન આ ચતુશ્લોકી દ્વારા ભગવાને કર્યું. એના પછી આગળ 10 પ્રકારના લક્ષણોની ચર્ચા સુખદેવજીએ કરી. શ્રી કૃષ્ણ પરમાનંદ દશલીલાયુતા સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરતમ પરમ નુમયઃ પરમ નુમઃ. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ 10 પ્રકારની લીલા કરવાવાળા યદુનંદન પરમાનંદ શ્રી કૃષ્ણ જ મારા આરાધ્ય છે, જે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મુત્તય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. એટલે 3 સ્કંદથી લઈને 12 સ્કંદ સુધી પ્રભુ 10 પ્રકારની લીલા, સર્ગ વિસર્ગ સ્થાન પોષણ મુત્તય મન્વંતરેશાનુકથા નિરોધ મુક્તિ આશ્રય, આ 10 પ્રકારની લીલા કરે છે એનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું. આવો ઇસી કે સાથ યહીં પે દ્વિતીય સ્કંદ કો વિરામ દેકર તૃતીય સ્કંદ મે હમ પ્રવેશ કરતે હૈ. શ્રી ભાગવત ભગવાન કી જય. 3 સ્કંદ સર્ગ લીલા. સર્ગ એટલે સર્જન. ભગવાને પોતાની લીલા કરવા માટે 2 પ્રકારના સર્ગ એટલે કે દેવી સર્ગ અને આસુરી સર્ગ ને પ્રગટ કર્યા છે. અહીંયા સર્ગ અને વિસર્ગ લીલા જે 3 અને જે 4 સ્કંદ છે એના વક્તા શ્રી વિદુરજી છે, શ્રોતા વિદુરજી છે અને વક્તા મૈત્રીજી છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભાગવતાદ પ્રકરણમાં કે 2 સ્કંદ શ્રવણ કરીને વિદુરજી એટલા કૃતાર્થ થયા, એવી રસવૃષ્ટિ થઈ, તો જ્યાં જીવ એકાગ્રતાથી એકવાર સંપૂર્ણ ભાગવતનું સ્મરણ કરી લે તો એ જીવ ભક્તિથી ઓતપ્રોત થઈ જાય, એમાં શું આશ્ચર્ય છે. એ 2 સ્કંદથી વિદુરજી કૃતાર્થ થઈ ગયા. સર્ગલીલામાં સુખદેવજી જે મૈત્રીજીએ જે વિદુરજીને સર્ગલીલાનું વર્ણન કર્યું હતું એ કથા શ્રી સુખદેવજી સંભળાવે છે. રાજન યે બાત તકી હૈ કે જબ શાંતિ કા પ્રસ્તાવ લેકર ભગવાન હસ્તિનાપુર ગયે ઓર પંચગાંવ દેને કી બાત કહી, એક ગાંવ આપવાની વાત કરી તો પણ ન માન્યો, કે ઈ સુઈ રાખવા જેટલી ભૂમિ પણ ન આપું, યુદ્ધ કરો અને રાજ્ય લઈ જાઓ, ન માન્યા. અને પછી ત્યાંથી એનું ભોજન એની આગતા સ્વાગતા ઠુકરાવીને ભગવાન વિદુરજીના ઘરે પધાર્યા. વિદુરજી અને સુલભાજીના મનોરથ પૂર્ણ કર્યા. એ પ્રભુના અનન્ય ભક્ત છે, રોજ પ્રતીક્ષા કરતા આજે ઠાકોરજી પધાર્યા, એમના મનોરથ પૂર્ણ કર્યા. છાલ છાલ ભગવાન હરપતા જાય છે, ગર્ભ તો નીચે રહી જાય છે, એવી એ સુલભાજીની સ્થિતિ. ને ભગવાન તો ગીતામાં કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયચ્છતિ. જે જીવ સમર્પણના ભાવથી, પ્રેમ ભાવથી જે પણ મને ધરે હું એનો સ્વીકાર કરું છું. ભગવાન ભાવના ભોગતા છે, ભગવાન સામગ્રીના ભોગતા નથી. વિદુરજીને ભગવાને સમાચાર આપ્યા, યુદ્ધ થશે, ત્યાંથી આપ દ્વારકા પધાર્યા. પછી વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે ગયા, વિદુર નીતિની વાત કરી પણ ન સમજ્યા. પછી દુર્યોધને ઘણા અપશબ્દો વિદુરજીને કહ્યા, લેકિન વિદુરજી કુછ બોલે નહીં, ક્યોંકિ વિદુરજી ભક્ત હૈ ઓર ભક્ત કે લિયે માન ઓર અપમાન એક સમાન હૈ, ભેદ દ્રષ્ટિ નહીં. મૌન હોકર વો યુધિષ્ઠિર ઉનકા અપમાન કરતા, દુર્યોધન ઉનકા અપમાન કરતા રહા. વિદુરજી સુનતે રહે, ફિર અપના શસ્ત્ર ગાંડી વહાં પે છોડા, તીર્થયાત્રા કરને કે લિયે નિકલ ગયા. અને તીર્થયાત્રા પત્ની સાથે ગયા, અલગ અલગ તીર્થોમાં ભ્રમણ કર્યા, અવધૂત અવસ્થામાં કે કોઈ એમને ઓળખી ન જાય. કેવું સાત્વિક સરળ જીવન. આજે તો આપણે તીર્થોમાં જઈએ તો આપણો પોતાનું પેલા કાર્ડ આપે, હા હું આ છું. યે વિદુરજી ઇતને બડે મંત્રી હે રાષ્ટ્રના, પણ ભ્રમણ જ્યારે કર્યું તો કોઈ એને ઓળખી ન જાય.
એવી અવધૂત અવસ્થામાં 36 વર્ષો સુધી વિદુરજીએ પોતાની પત્ની સાથે તીર્થયાત્રા કરી, અલગ અલગ તીર્થોમાં સંતોનું સેવન કર્યું અને તીર્થોમાં ભ્રમણ કરતા કરતા બ્રજભૂમિમાં આવ્યા અને બ્રજભૂમિમાં ત્યાં બ્રજવાસ કર્યો. ઉદ્ધવજી સાથે એમનો સત્સંગ થયો. ઉદ્ધવજી ઠાકોરજીના અનન્ય ભક્ત છે. ઘણી બધી બાલ લીલાઓ દશમસ્કંદની અનુક્રમણિકા રૂપ અહીંયા છે. ઘણી બધી બાલ લીલાઓ શ્રવણ કરાવી, ભગવાનના સુધામ પધારવાના સમાચાર આપ્યા અને પછી હવે જ્યારે વિદુરજીને ખેદ થયો કે અરે પ્રભુ પધારી ગયા, મને એમના દર્શન પણ ન થયા, ત્યારે ઉદ્ધવજી કેવા લાગે, અરે વિદુરજી આપ તો કેવા પ્રભુના કૃપાપાત્ર છો કે જ્યારે પ્રભુ સુધામ પધારી રહ્યા હતા એ સમયે આપને યાદ કર્યા. વિદુરજી કે મને યાદ કર્યા? તો કે હા, સાધારણ જીવ પોતાના અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ કરે, પણ આ વિદુરજી જેવા ભક્ત કે જ્યારે ભગવાન સુધામ પધારતા હતા ત્યારે વિદુરજીનું સ્મરણ કરે. ઉદ્ધવજી કહે આપને યાદ કર્યા. જ્યાં ભગવાનની આ અહેતુકી કૃપાની વાત સાંભળી આંખોમાંથી ધડધડ પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. અરે હું કેવો જીવ, ન મારી અંદર કઈ પાત્રતા યોગ્યતા, લેકિન પ્રભુએ મારું સ્મરણ કર્યું, મને યાદ કર્યા. શું કહ્યું પ્રભુએ? ઉદ્ધવજી કહે છે કે આપના માટે સુંદર એક સંદેશ મૈત્રી ઋષિ પાસે ભગવાને છોડ્યો છે, તો આપ મૈત્રી ઋષિ પાસે જાઓ, એમની સાથે સત્સંગ કરો. અને હવે ઉદ્ધવજી સાથે આલિંગન એમને આપીને ભગવદ સ્મરણ કરીને ત્યાંથી ગયા મૈત્રી ઋષિ પાસે. અને મૈત્રી ઋષિ પાસે જઈને ખૂબ સુંદર પ્રશ્ન વિદુરજી પૂછે છે. સુખાય કર્માણિ કરોતિ લોકો ન તે સુખમ વાન્ય ઉપારમમ વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. જનસ્ય કૃષ્ણ વિમુખસ્ય દેવા તધર્મશીલસ્ય સુદુઃખીતસ્ય અનુગ્રહાયેહ ચરંતિ નૂનૌ ભૂતાનિ ભવ્યાનિ જનાર્દનસ્ય. બહુ સુંદર પ્રશ્ન કર્યો. આ બધા આ પ્રશ્ન માનો આપણા અંદરની જ વાત છે. વિદુરજી કહે છે ઋષિ મને એ બતાવો કે જ્યારે પ્રત્યેક વ્યક્તિ સુખ માટે કર્મ કરે તો એના જીવનમાં દુઃખ કેમ આવે છે? કોઈ દુઃખના માટે કામ કરે ના તો એ દુઃખ આવી જાય છે. મૈત્રીજી કહે આપનો પ્રશ્ન સર્વોત્તમ છે. મનુષ્ય દુઃખના સ્થાન ઉપર સુખને ખોજે છે. જ્યાં સુખ છે જ નહીં, મનુષ્ય પદાર્થોમાં વ્યક્તિઓમાં સુખ ખોજે છે. એ પદાર્થ અને વ્યક્તિઓમાં કેવળ સુખનો આભાસ છે. એટલા માટે તો સમયની સાથે સુખના પાત્રો આપણા જીવનમાં બદલાતા જાય છે. જે સુખનો અનુભવ નાના બાળકને માતાના સ્તનપાનમાં આવે છે, ધીરે ધીરે મોટો થાય પછી એ જ સુખનો અનુભવ એને રમકડામાં આવવા લાગે છે. પછી જેમ આગળ વધે તો મિત્રોમાં એ સુખ મળે છે, આગળ વધે તો પત્નીમાં સુખ મળે છે, એનાથી આગળ જાય તો પુત્રમાં સુખ મળે છે, એનાથી આગળ જાય તો પૌત્રમાં સુખ મળે છે. એટલે સમયની સાથે સુખના પાત્રો સાધનો બદલાતા જાય છે. એટલે સુખ કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થમાં નથી. જ્યારે જે વસ્તુ કે જે વ્યક્તિમાં આપણે સુખની કલ્પના કરવા લાગીએ છીએ ત્યારે એમાંથી સુખ મળવા લાગે છે. પરંતુ સંસારની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં સુખ છે જ નહીં, કેવલ અને કેવલ આભાસ છે. વિદુરજી મનુષ્યના જીવનમાં આવતો સુખ અને દુઃખ એના કર્મના આધારે આવે છે. સૌથી મોટું અજ્ઞાન મનુષ્યનું એ છે કે એ પોતાના દુઃખનું કારણ બીજાને માને છે અને ગ્રંથિઓ બાંધી લે છે કે આના લીધે આમ થયું. પરિવારમાં પણ એકબીજાઓ સાથે એટલી બધી અપેક્ષાઓ પૂરી ન થાય એટલે પછી હર્ટ થઈ જાય, અરે આને આમ કર્યું, વહુએ આમ કર્યું, દીકરાએ આવી વાત કરી. તું અપેક્ષા હી મત રખો ઇતની, પર હમ ઇતની અપેક્ષાએં રખતે હૈ, ઓર ફિર વો હમારી અપેક્ષાએં પૂરી ન હો તો હમ દુઃખી હોતે ઓર કારણ કિસી ઓર કો માન લેતે હૈ, યે કૈસે ચલેગા? સુખસ્ય દુઃખસ્ય ન પોપી દાતા. શાસ્ત્રકાર કહે છે
પરો દદાતીતિ કુબુદ્ધિ રેષા અહમ કરોમિતિ વૃથાભિમાન સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોકઃ. સુખ ઓર દુઃખ કા કોઈ ભી દાતા નહીં હૈ, સભી મનુષ્ય અપને કર્મ કે બંધનો સે બંધે હુએ હૈ. ઓર જો કિસી ઓર કો દુઃખ કા કારણ માનતા હૈ, બીજાને જો દુઃખ નું કારણ માનીશું તો તો એ વ્યક્તિ ના જીવન માંથી ક્યારે દુઃખ ની નિવૃત્તિ થઈ જ નહીં શકે, કારણ કે એ બીજો તો સર્વદા રહેવાનો છે. તમે કોઈ પણ યોનીમાં જાઓ, જો આપણે દુઃખનું કારણ બીજાને માનીએ તો એ બીજો તો હંમેશા કોઈનો કોઈ તો રહેશે જ ને. આપણે એકલા તો આ પૃથ્વીમાં રહેવાના છીએ નહીં, એકલા રહી જઈએ તો એ વધારે દુઃખી થઈ જઈએ. અને બીજાને દુઃખનું કારણ માનીશું તો એ બીજો, તમે મનુષ્ય યોનીમાં હો કે બીજી યોનીમાં હો, એ બીજો તો રહેવાનો જ છે. તો પછી તમે દુઃખથી ક્યારે નિવૃત્ત થઈ જ નહીં શકો. સુખ ઓર દુઃખ યે તો હમે હમારે કર્મ કે આધાર પર મિલતા હૈ. વૃથાભિમાન સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોકઃ. કાઉ ન કો સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ પ્રાતા. બસ આપણે પોતાના કર્મના લીધે જ દુઃખી થઈએ છીએ. જિજ્ઞાસાનું સમાધાન કર્યું વિદુરજીએ, સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો. અને હવે સૃષ્ટિ સર્જનનો ઇતિહાસનું વર્ણન કરતા જે બ્રહ્માજી ભગવાનના નાભિમાંથી કમલમાંથી પ્રગટ થયા, એ બ્રહ્માજીએ ભગવાનનું મનથી ધ્યાન ધરીને અલગ અલગ પ્રકારની સૃષ્ટિ, થલચર, ખેચર, અલગ અલગ બે પગવાળા, પાંચ પગવાળા, અનેક પગવાળા એવા પ્રાણીઓની રચના કરી એમને પોતાના જ શ્રીઅંગમાંથી પોતાના 10 માનસ પુત્રોને પ્રગટ કર્યા, તો પણ એમને સંતુષ્ટિ ન થઈ ને પછી એમને મૈથુની સૃષ્ટિ પ્રગટ કરવાની ઈચ્છા થઈ. સમય જતા એમના શરીરમાંથી બે ભાગ થયા, એક યુગલ જોડીનું સ્વરૂપ પ્રગટ થયું. અને યુગલ સ્વરૂપમાં જે પુરુષ જે ભાગ હતો એ મનુ અને સ્ત્રી એ સતરૂપા. પ્રથમ પુરુષ જે થયા મનુ, આપણે મનુની સંતાન છીએ એટલે મનુષ્ય કહેવાયા. આપણા પૂર્વજો વાંદરાઓ નતા, આપણા ધર્મશાસ્ત્ર હમ મનુ કી સંતાન હૈ. આપણે આ અમુક વિજ્ઞાન એવું કે આ વાંદરાઓમાંથી આમ થયું, લેકિન સબસે પહેલે મનુ પ્રગટ હુઆ બ્રહ્માજી કે શરીર મેં સે, ઓર એક સ્ત્રી જે સતરૂપા, અને ઈ મનુ અને સતરૂપાના લીધે પછી જે પ્રજા થઈ મનુની સંતાન એટલે મનુષ્ય કહેવાય આપણે બધા. અને જ્યારે ઈ બંનેને પ્રગટ કર્યા ત્યારે બ્રહ્માજી આજ્ઞા કરી કે હવે તમે તમારા જેવી મૈથુની સૃષ્ટિ પ્રગટ કરો. ત્યારે મનુ સતરૂપા કહેવા લાગ્યા, હે પિતા, પિતાજી આપ આજ્ઞા કરો છો કે મૈથુની સૃષ્ટિ કરીએ, લેકિન પ્રજા કા રહેને કા સ્થાન તો પૃથ્વી હૈ, ઓર પૃથ્વી કા તો હરણ કરકે વો રાક્ષસ લે ગયા, તો પહેલે પૃથ્વી તો સુરક્ષિત હો, પૃથ્વીને તો આપ સુરક્ષિત કરો. અને જ્યાં બ્રહ્માજી વિચાર કરી જ રહ્યા હતા કે હા પ્રજા તો પૃથ્વી પર રહેશે, પૃથ્વી સુરક્ષિત હોવી જોઈએ, ચિંતન કરી રહ્યા હતા ત્યાં જ બ્રહ્માજીની નાસિકામાંથી વરાહ ભગવાન પ્રગટ થયા અને પૃથ્વીને સૂંઘતા સૂંઘતા અરસાતલમાં આવ્યા. ધીરે ધીરે આપનું સ્વરૂપ વિરાટ થયું અને જ્યાં એ રસાતલમાં એ પૃથ્વી છુપાવીને રાક્ષસે રાખી હતી, ભગવાન ત્યાં પધાર્યા, પૃથ્વીને પોતાના મુખા અરવિંદ પર પધરાવી અને બ્રહ્માંડમાં એ પૃથ્વીને સુરક્ષિત સ્થાપિત કરી. બોલીએ શ્રી વરાહ ભગવાન કી જય, શ્રી વરાહ ભગવાન કી જય, શ્રી વરાહ ભગવાન કી જય. પૃથ્વીની ગંધને સૂંઘીને પૃથ્વીને રસાતલમાંથી બહાર કાઢી અને અસુરનો સ્પર્શ એ પૃથ્વીને થયો હતો, પૃથ્વી એ સ્ત્રી છે, એ અસુરનો સ્પર્શ થયો હતો એટલે એને સાંત્વના આપવા માટે ભગવાન વરા પોતાના મુખારવિંદ પર પૃથ્વીને ધારણ કરીને બ્રહ્માંડ પર, બ્રહ્માંડમાં એ પૃથ્વીને સુરક્ષિત કરી. પૃથ્વી સુરક્ષિત થઈ
મનુ શત્રુપા આગળ જઈને એમને બે પુત્ર અને ત્રણ કન્યાઓ થઈ, આકૃતિ, દેવૂતિને પ્રસૂતિ અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. જ્યાં આ કથા સંભળાવી ત્યારે વિદુરજીએ કહ્યું કે આપે કથાનો બહુ સંક્ષિપ્ત કર્યો, મને એમ કહો કે આ પૃથ્વીના પ્રારંભમાં, સૃષ્ટિના આરંભના પૂર્વમાં આ એ અસુર કોણ હતો કે જે પૃથ્વીનું હરણ કરીને લઈ ગયો? અને પછી મૈત્રી ઋષિએ એક અધ્યાયમાં હિરણ્યાક્ષના પૂર્વજન્મની કથા સંભળાવી અને પાંચ અધ્યાયમાં વરાહ જન્મની કથા સંભળાવી. બોલીએ શ્રી વરાહ ભગવાન કી જય. આજ મનુ શત્રુપાની પુત્રી દેવહૂતિ, એનો વિવાહ કર્દમ ઋષિ સાથે થયો અને ખૂબ નિષ્ઠાભાવથી કર્દમ ઋષિની સેવા કરી. એના ફલ સ્વરૂપ નવધા ભક્તિ સ્વરૂપ નવ કન્યાઓનો જન્મ થયો અને જે ભગવાને એમને વચન આપ્યું હતું કર્દમ ઋષિને કે અમે તમારા ત્યાં પ્રગટ થશું એમની તપસ્યા ફલ સ્વરૂપ. તો હવે સાંખ્ય શાસ્ત્ર પ્રવર્ત કરવા માટે ભગવાન દેવહૂતિ અને કર્દમ ઋષિને ત્યાં કપિલ ભગવાન તરીકે પ્રગટ થયા. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. જ્યાં કપિલ ભગવાન પ્રગટ થયા, કર્દમ ઋષિ પાસે કર્દમ ઋષિને સંન્યાસ ધર્મ શું છે એનું જ્ઞાન કરાવ્યું. જ્યાં ઋષિએ સંન્યાસ ગ્રહણ કર્યો, હવે એમની માતા દેવહૂતિ કે પતિએ સંન્યાસ લીધો તો કે હવે મારો શું ધર્મ છે, કર્તવ્ય છે, હવે એ જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે પુત્ર રૂપનો જોતા મહાત્મ જ્ઞાનપૂર્વક બુદ્ધિ સાથે કપિલને નમન કર્યા, વંદન કર્યા અને પૂછ્યું કે હે ભગવાન, મને એ બતાવો કે આ સંસારમાં સાચું સુખ ક્યાં છે? ભગવાન કહે છે કોઈ પણ જડ વસ્તુમાં સુખ આનંદ રહેલો નથી. જ્યાર સુધી જીવ ભગવદ ભક્તિમાં ઓતપ્રોત નથી થતો ત્યાર સુધી એને સુખ અને શાંતિનો અનુભવ નથી થતો. માતા પૂછે છે કે ભગવાન ભક્તિનું સ્વરૂપ શું છે, કયા ભક્તિથી આપને પ્રસન્નતા થાય છે? અને ત્યારે ભગવાન કહે છે મૈ નન્યેન ભાવેન ભક્તિમ કુર્વંતિ યે દૃઢાં મત્કૃતે ત્યક્ત કર્માણાં ત્યક્ત સ્વજન બાંધવા મદાશ્રય તથા મૃષ્ટા શૃણવંતિ કથયંતિ ચ તપંતિ વિવિધાસ્તાપા નેતાન મદ્ગત ચેતસઃ. અહીંયા કપિલ ભગવાને અનન્ય ભક્તિની વાત કરી કે જે જીવ મારી અનન્ય ભક્તિ કરે છે એ ભક્તિમાં કોઈ બાંધવ સ્વજન એને બાધા નાખે તો એ સ્વજન બાંધવોનો પણ એ ત્યાગ કરી દે છે. એ ભક્તની પ્રીતિ સદા મારામાં લાગેલી રહે જે મારી મધુર કથાઓનું શ્રવણ કરે છે, એમાં મનને લગાવીને રાખે છે, એવી ભક્તિથી હું પ્રસન્ન રહું છું. ભગવાનને અનન્ય ભક્તિ પ્રિય છે. ભગવદ્ ગીતામાં પણ ભગવાન અનન્યાશ ચિંતયંતો માં અનન્ય ભક્તિની વાત કરે છે. અને આ જ શ્રીમદ ભાગવત અને ગીતાના સિદ્ધાંતોને લઈને શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પરંપરામાં અનન્ય ભક્તિની પ્રણાલિકા બતાવી છે. એટલે પુષ્ટિ પરંપરામાં અન્યાશ્રય ને મહાદોષ માનવામાં આવ્યો કે જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે એકમાત્ર એક શ્રી કૃષ્ણનો જ આશ્રય રાખવો, કારણ કે બધાના મૂળ શ્રી કૃષ્ણ છે, સબકે મૂળ શ્રી કૃષ્ણ હૈ. ઓર જબ ઉનકે સાથ સંબંધ હો ગયા ફિર હમેં કિસી કે પ્રતિ કોઈ પણ અન્ય માટે અમારા કોઈ કર્તવ્યો બાકી નથી રહી જતા. જેમ મૂળમાં પાણી નાખો, મૂળ સિંચે વૃક્ષ સિંચાય, અને બધાના મૂળ શ્રી કૃષ્ણ છે. અને શ્રી મહાપ્રભુજીએ એ પરબ્રહ્મ બધાના મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણનો સંબંધ જીવ સાથે કરાવ્યો અને એ પરબ્રહ્મને કેવી અનન્ય ભક્તિ, અનન્ય પ્રીતિ. તો અનન્ય આશ્રય હોના ચાહીએ. ઓર જિસકા પ્રમાણ યે શ્રીમદ ભાગવત કપિલ ભગવાન અપને મુખ સે કહે રહે મૈ અનન્યેન ભાવેન, જે મારી અનન્ય પ્રીતિ એકમાત્ર એક મારો જ આશ્રય રાખે એ ભક્તિથી હું પ્રસન્ન થાઉં છું.
यानी एक का आश्रय रखो जिसमें हमारी निष्ठा है। एक पंथ, एक कंत, एक संत और एक ग्रंथ होना चाहिए। एक एक साधे सब सदे, सब साधे सब जाए, एक नो आश्रय, एक कंत, एक संत, बस आ गुरुमा हमारी निष्ठा थई, એમની આજ્ઞાનું પાલન, એમનો આશ્રય, પછી એ દીક્ષા ગુરુ હોય કે શિક્ષા ગુરુ હોય, પછી એમાં પોતાનું જીવન સમર્પિત કરો। એક ગ્રંથ, અનન્ય ભક્તિ, ભક્તિના લક્ષણોની ચર્ચા કરી, ભક્ત કેવા હોય, ભક્તના લક્ષણ શું છે, 16 પ્રકારના લક્ષણો ભક્તોના બતાવ્યા, અને જે સ્થાન પર માતાને સિદ્ધિ મળી એ માતૃગયા, સિદ્ધપુર કહેવાયું, અને પછી ત્યાંથી ભગવાન સંગમ તીર્થ કલકત્તા સમીપ કપિલ મુનિનો આશ્રમ ત્યાં છે, જેને જોયું, દર્શન કર્યા હશે જે ગયા હશે, સમુદ્રમાં ભગવાને, સમુદ્રે ભગવાનનું સ્વાગત કર્યું। આની ફલશ્રુતિ બતાવી કે જે આ કપિલ ગીતાનું શ્રવણ કરે છે એના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે। आइए इसी के साथ यहाँ पे कपिल गीता के साथ तृतीय स्कंद को विराम देकर यह तृतीय पुष्प श्री जी के चरणों में समर्पित करते हुए चतुर्थ स्कंद में हम प्रवेश करते हैं। चौथो स्कंद विसर्ग लीला, घणाए अर्थ कर्या है कि विविध प्रकार की सृष्टि एटले विसर्ग, महाप्रभु जी बतावे छे कि विविध प्रकार की नहीं अपितु विशिष्ट प्रकार की सृष्टि, भगवान की इच्छा थी जो प्रकट थी। ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ચાર પ્રકરણોમાં આ ચતુર્થ સ્કંદને વિભાજિત કર્યા। ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવે છે। આકૃતિનો વિવાહ શિરુચિ નામના મુનિ સાથે થયો, મનુના વંશમાં જે પ્રસૂતિ એનો વિવાહ દક્ષ સાથે થયો, 16 કન્યાઓ થઈ, એ 16 કન્યાઓમાંથી 13 કન્યાઓનો વિવાહ ધર્મ સાથે થયો, એનાથી એક એક પુત્ર થયો। અહીંયા ખૂબ સુંદર ધર્મના પરિવારની ચર્ચા કરવામાં આવી છે। 14મી કન્યા સ્વાહાનો વિવાહ અગ્નિ સાથે થયો, 15મી કન્યા સ્વધાનો વિવાહ પિતૃ સાથે થયો, અને સૌથી નાની સતીનો વિવાહ શિવજી સાથે થયો।